નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સંત નિરંકારી મિશન દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહજીની 67મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. વૃક્ષ લગાય હર પરિવાર, પ્રકૃતિ કો દે ઉપહાર. આજ રોજ તારીખ 23 દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહજીની મહારાજની 67મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ્ટનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ભારત સરકારની કોરોના વિશેની તમામ ગાઈડલાઇનનું સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ રાખી આ કાર્યક્રમની શરૂઆત સંત રોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજયજી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલના આચાર્યશ્રી તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યશીલ છે. વર્તમાન સમયમાં મિશનની પોતાની સમાજ કલ્યાણની શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના અનેક કાર્ય કરી રહ્યા છે. વર્તમાન સમયમાં સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ બાબા હરદેવસિંહજીના સંદેશને આગળ વધારતા આજ પ્રેરણા આપી રહ્યા છે કે જીવન તભી સાર્થક હે જબ વ દૂસરો કે લીએ કામ આય. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજે 2010માં કરી હતી. દર વર્ષે 23 ફેબ્રુઆરીના દિવસે સદગુરુ બાબા હરદેવસિંહજીના જન્મદિવસના સુઅવસર પર અનેક ક્ષેત્રોમાં સામાજિક કાર્ય થાય છે. બાબાજીનો આ સંદેશ હતો કે આગામી વર્ષોમાં પણ ફેબ્રુઆરીના માસમાં આ સેવાઓ રોકાવી ના જોઈએ. આ વર્ષે કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક ઝોન અને બ્રાન્ચમાં સંત પરિવાર પોતાના નિવાસસ્થાને અથવા એવા કોઈ સ્થાને જ્યાં વૃક્ષ વાવીએ ત્યાં વૃક્ષને દત્તક લઈ તેની સારસંભાળ સારી રીતે રાખીને તેને ઉછેરવામાં આવે. રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ, દાહોદ. સદગુરુ માતા સુદીક્ષા સરવિંદર હરદેવ જી મહારાજ કી જય. प्यार से कहना निरंकार जी. इधर क्या दसजो पको भाई. हाँ हाँ बराबर બોલ. સદગુરુ માતા સુદીક્ષા સવિંદર હરદેવજી. બોલજો સદગુરુ માતા સુદીક્ષાજીના અસીમ કૃપાથી 67મા નિરંકારી બાબા હરદેવસિંહજીના જન્મ જયંતિએ આજે વૃક્ષારોપણનું અભિયાન સંતરોડ મુકામ, સંતરોડ બ્રાન્ચ, સંતરોડ અને પીપલોદ મુકામે કમળ હાઈસ્કૂલમાં જે આ અભિયાન કરવામાં આવ્યું વૃક્ષારોપણનું, તેમાં ત્યાંના શિક્ષકો તેમજ આચાર્યશ્રી મળીને એમાં ભાગ લીધો અને સદગુરુનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. એના દ્વારા પછી દરેક ઘરમાં જઈને વૃક્ષાનું અભિયાન કર્યું અને પછી સંતરોડ ગામમાં મહાદેવનાજીના મંદિરે આવીને વૃક્ષારોપણનું અભિયાન કરીને જે માતાજીએ અમને આશીર્વાદ આપ્યા છે કે ઘરે ઘરે જઈને બી વૃક્ષારોપણ કરવાનું છે, એ વૃક્ષારોપણ કર્યું અને સરકારના કોરોનાના લીધે જે સરકારના ગાઈડન્સ પ્રમાણે માતાજીએ જે સૂત્ર આપ્યું, વૃક્ષ લગાવો હર પરિવાર, પ્રકૃતિ કો દે ઉપહાર, તેના ગાઈડન્સ પ્રમાણે સદગુરુ માતાજીના આશીર્વાદ પ્રમાણે આ વૃક્ષારોપણનું અભિયાન સફળ કર્યું અને માતાજીએ જે જે પણ આદેશ આપ્યા છે એ આદેશ પ્રમાણે અમે ચાલતા રહીએ. બસ એ સદગુરુ માતા સાથે અરદાસ છે. આપનું શુભ નામ.